નમસ્કાર દર્શક મિત્રો સામાજિક ન્યાય કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રોફેસર ઈશ્વર મહેરા જેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રોફેસર છે આ ઉપરાંત સામાજિક નિસ્બત પણ ધરાવે છે સાથોસાથ મોટિવેશનલ ટ્રેનર પણ છે તો અનેકાનેક ઇન્ટરનેશનલ અને નેશનલ સેમિનારમાં પોતાના શોધપત્રો પણ રજૂ કરે છે સર આપનું હાર્દિક સ્વાગત છે ધન્યવાદ દર્શક મિત્રો આપને એ પણ જણાવી દઉં કે કુમારી અનુવાદ કરે છે અને એ સામાજિક નિસ્બત પણ ધરાવે છે એ બહુ આનંદની વાત છે ધન્યવાદ સર સાધુ ભીખુ કહે છે ને કે સદીઓથી અટવાતો માણસ કેમ નથી બદલાતો માણસ સદીઓથી અટવાતો માણસ કેમ નથી બદલાતો માણસ ચહેરા ઉપર પહેરી ભજવાતો માણસ માણસ જાતિ ભાતિ તો દર્શક મિત્રો આજનો આપણો વિષય પણ એવો જ છે કે સર્વસમાવેશકતા માટે થયેલા પ્રયત્નો અને તેના સકારાત્મક પરિણામો તો સર આપને હું એ પૂછવા માંગીશ કે આ સર્વસમાવેશકતા એ છે શું સર્વસમાવેશકતા એટલે એવું વાતાવરણ સર્જવું કે જેમાં ગરીબમાં ગરીબ નબળામાં નબળી વ્યક્તિ ટ્રાન્સજેન્ડર હોય કે લઘુમતી સમુદાયની હોય કે દિવ્યાંગ હોય એ પોતાની આસપાસ સમાનતાનો વિકાસનો અને વિકાસની પ્રક્રિયાનો અનુભવ કરે અને એ એમાં ફાળો પણ આપે સ્વાતંત્ર્ય સમયે આપણા પૂર્વજોએ એક એવું સ્વપ્ન જોયું હતું એક સમાજવાદ રચાય પણ ખબર નહીં કેમ આજે આઝાદીના ઇકોતેર વર્ષો પછી પણ સર્વ સમાવેશકતા એક સળગતો પ્રશ્ન બની રહ્યો છે સર આપ દર્શક મિત્રોને એ જણાવશો કે આઝાદીના ઇકોતેર વર્ષો પછી પણ આ સર્વ સમાવેશકતા શા માટે સળગતો પ્રશ્ન બનીને રહી ગયો છે એના માટે નૈયા ઇતિહાસ ફંભોસવો પડે આપણે ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોઈએ તો હિન્દુ ધર્મશાસ્ત્રકારોએ પોતાના ધર્મશાસ્ત્રની અંદર એક વર્ણ વ્યવસ્થાને નામે ઉચ્ચ નીચના ભેદભાવવાળી સમાજ રચના કરી અને એને વર્ષો સુધી પોષી એમાં શું થયું કે એક સ્થાપિત હિત જે હતો એ પિરામિડની ટોચ ઉપર રહ્યો અને બાકીનાને ભેદભાવ જનક આચાર સંહિતા રચી અને એને તળિયે મૂકી દેવામાં આવ્યો અને એમાં ખાસ કરીને શુદ્ર કે જેને અંત્ય જ ગણવામાં આવ્યો અસ્પૃશ્ય ગણવામાં આવ્યો અને એને પશુથીય બદતર હાલતમાં એને મૂકી દીધો અને માનવીય અધિકારોથી વંચિત કરી દીધો એટલે સર્વસમાવેશકતાની જરૂરિયાત ઊભી થઈ આ આ આ સર દલિતોને આ કોઈ કે તો હાથ ઝાલ્યો હશે કોઈ કે તો શરૂઆત કરી હશે ને તો આ સર્વ સમાવેશકતાની શરૂઆત આપના મત પ્રમાણે ક્યારથી થઈ હશે સર્વ સમાવેશકતાની શરૂઆત તથાગત બુદ્ધે કરેલી છે ભગવાન બુદ્ધને જ્યારે કરુણા ઉપજી એક વૃદ્ધને જોયો રોગીને જોયો મૃતક માણસને જોયો અને એમનામાં જે અનુકંપા જાગી એ પછી એમને સદૈવ યુવાન રહેવા માટેનો એ માર્ગ શોધવા તપશ્ચર્યા કરી અને એ પછી એમણે જે એ માર્ગ બતાવ્યો લોકોને આમ જન સમાજને એ સમાનતાનો માર્ગ બતાવ્યો એટલે ડોક્ટર સાહેબ આંબેડકર પણ તથાગત બુદ્ધથી ખૂબ જ પ્રભાવિત હતા અને એમણે એમના જીવનમાં ત્રણ ગુરુઓ માન્યા છે એક તથાગત બુદ્ધ બીજા છે કબીર સાહેબ અને ત્રીજા છે જ્યોતિરાવ ફૂલે અને એ પછી તથાગત બુદ્ધ પછી સિદ્ધરાજ જયસિંહ સોલંકીના સમયમાં એક વીર મેઘમાયો પાકે છે એ ત્યાંના સહસ્રલિંગ તળાવની અંદર પાણી અવિચળ રહે એ માટે એ હોમાય છે પોતાનું બલિદાન આપે છે અને એ બલિદાન આપતી વખતે એ સર્વ સમાવેશકતા માટે રાજાને વિનંતી કરે છે કે અમારા આ દલિતો હવે એક બાઈ શર્ટ નહીં પહેરે ગળામાં કુલડી નહીં પહેરે અને પીઠ પાછળ ઝાંખરું નહીં બાંધે અને ત્યારે રાજા એ સ્વીકારે છે અને એ પછી વેર મેઘમાં બલિદાન આપે છે એટલે ત્યાંથી શરૂ કરી અને પછી તો નરસિંહ મહેતા આવે તો નરસિંહ મહેતા એ નાગરી નાથનો ભજન કરવા બેસી જતા હતા એ પછી કબીર સાહેબ આવે તો કબીર સાહેબ તો નાત જાતમાં માનતા જ નહોતા અને એ એ પછી તમે જાઓ તો વૈષ્ણવ સંપ્રદાયમાં રામાનુજાચાર્ય આવે છે એમને પણ આ બહુ ખટકતું હતું સામાજિક ભેદભાવ એ પછી સત કેવલ સંપ્રદાય છે પ્રણામી સંપ્રદાય છે અને એ એક આખી પરંપરા છે કે એમાં કહેવાતા સવર્ણ કે એવા લોકો પણ આ માટે પ્રયત્નશીલ રહ્યા છે પણ જે આખી આખી દલિત ચળવળ ઊભી થાય છે એમાં સૌથી મોખરે નામ છે જ્યોતિરાવ ફૂલેનું જ્યોતિરાવ ફૂલે અઢારસો ને અડતાલીસમાં માં એક નવું સોપાન આખું આરંભે છે અને એમાં એ આ વંચિતો માટે શાળાઓ છાત્રાલયો બાંધે છે પોતાના પત્ની સાવિત્રીબાઈ ફૂલેને એ શિક્ષણ આપે છે અને એ પછી તો સાવિત્રીબાઈ ફૂલે પોતે સ્ત્રી શિક્ષણનો આખો એક ચળવળ ઉપાડી લે છે અને એ પછી છત્રપતિ સાહુજી મહારાજ કે પછી સયાજીરાવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ આગળ વધે છે અને એ દલિત બાબા સાહેબ આંબેડકર તો આખી દલિત ચળવળનો પ્રાણ છે દલિતોના મસીહા છે અને એમણે જ આ માનવ અધિકારો માટે કે સામાજિક સમાવેશકતા માટે લોકોને કે વિશ્વને જાગૃત કર્યા એટલે કે સર સર્વ સમાવેશકતા માટે એટલે કે સર સર્વસમાવેશકતા માટે ઘણા બધા બલિદાનો આપવા પડ્યા હશે અને આજની પરિસ્થિતિમાં પણ જોવા મળે છે કે કેટલાય કહેવાતા દલિતો ધર્મ પરિવર્તન કરવા જાય છે તો શું આપને લાગે છે કે ધર્મ પરિવર્તન કરવાથી તેઓ સર્વસમાવેશકતામાં કોઈ ફેર પડે છે ખરો મારું માનવું છે કે ધર્મ પરિવર્તન થી દલિતોના સામાજિક સ્તરમાં કઈ જાજો બદલાવ આવતો નથી હશ હું હિન્દુ ધર્મની પેલી ઉચ્ચ નીચની એ માથાકૂટમાંથી હું છૂટી ગયો એમ એ પોતે સ્વયં માને છે પણ એનાથી બીજા સમાજને જાજો ફરક પડતો નથી બીજા સમાજનો નજરિયો તો એવોનો એવો જ રહે છે એને જે સ્તરે જુએ છે એ જ સ્તરે જુએ છે એટલે ધર્મ પરિવર્તન થી એની સામાજિક સ્તરમાં કોઈ જાજો ફરક પડતો નથી એટલે કે સર હવે તો સ્વરાજ આવી ગયું છે બંધારણને ને આપણું ધર્મશાસ્ત્ર માનવામાં આવે છે ત્યારે આપને શું લાગે છે કે લોકશાહીની ભૂમિકા શું હોઈ શકે સર્વસમાવેશકતા માટે લોકશાહીની ભૂમિકા અથવા તો સરકારની ભૂમિકા બંધારણના આર્ટિકલ એકવીસમાં જણાવ્યા મુજબ એને જીવનને સુરક્ષિત રાખવું એ એની બંધારણીય ફરજ છે સરકારની એટલે સરકારે તો સૌને સાથે રાખીને એ વિકાસની પ્રક્રિયામાં સામેલ કરવાના છે અને સાથોસાથ એ એ જે સરકારો પ્રયત્ન તો કરે જ છે અનેક અનેક યોજનાઓ બનાવે છે તમે જુઓ કે એ સર્વસમાવેશકતા માટે સરકારે ઘણા બધા પગલાંઓ લીધા છે હમણાં હમણાં છેલ્લા દાખલાઓ જોઈએ તો મિડ ડે મીલ જે મધ્યાહન ભોજન યોજના કે જેમાં બધા જ કોમના બાળકો એકસાથે જમી શકે સમરસ છાત્રાલયો કે જ્યાં બધા જ વિદ્યાર્થીઓ સાથે મળીને રહે એ જ રીતે બીજા ઘણા કાર્યક્રમો એવા છે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહનો આપે છે અને બધી યોજનાઓ છે કે જેમાં એ નાનામાં નાના માણસનો પણ ખ્યાલ રાખે છે સાથોસાથ સફાઈ કામદારો છે એ માત્ર એમના બાળકો સફાઈ કરતા જ ના રહી જાય એ માટે એમના માટે એક આર્થિક પછાત વિકાસ નિગમ આખું બનાવેલું છે અને એમને વિવિધ ધંધા રોજગાર માટે લોન સહાય પણ આપવામાં આવે છે એટલે સરકાર તો પોતાના રીતે પ્રયત્નશીલ છે પણ ખબર નહીં કેમ પણ છેવાડા છેવાડાના માનવી સુધી એ સહાય પહોંચતી નથી અથવા તો એનું પુનર્મૂલ્યાંકન પણ થતું નથી કે એમ એમનું જીવન ધોરણ ઊંચું આવ્યું કે કેમ શું થયું એ બધું ક્યાંક ને ક્યાંક થોડી થોડી ખામીઓ વર્તાય છે તો દર્શક મિત્રો સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી મળીશું વિરામ બાદ આપનું સ્વાગત છે સર આપે કહ્યું ને કે કાર્યક્રમો તો ઘણા ઘડાય છે યોજનાઓ પણ ઘણી થાય છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર જે કામ થવું જોઈએ તે થતું નથી અને મેં સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલાં એક સમાચાર વાંચ્યા હતા કે એક ગામ છે અને એ ગામમાં કોઈ મેલડી માતાનો સમારોહ થયો હશે જમણવાર હતો અને તેમાં દરેક જ્ઞાતિના વ્યક્તિઓ માટે જમવાની અલગ અલગ વ્યવસ્થા હતી છતાંય આનું કોઈ આપણને મીડિયા કવરેજ દેખાતું નથી તો આપને શું લાગે છે આ વિષયે સૌ સાચી વાત છે આ સંચાર માધ્યમોની આડોડાય કહેવાય કે અવળચંડાય કહેવાય કે જે ખરેખર નોંધાવવું જોઈએ જેની નોંધ લેવી જોઈએ એ લેતા નથી અને પ્રજા સમક્ષ મૂકતા નથી બે પ્રકારની માનસિકતા જોવામાં આવે છે નૈયા કે સમાજમાં બધું બધું સમૂહસૂત્રું છે આવું તો નાત જાતના કોઈ ભેદભાવ દેશમાં છે જ નહીં એવું બતાવવામાં આવી રહ્યું છે એટલે આવા જે ઇશ્યુ થાય છે એને હાઇલાઇટ પણ કોઈ કરતું નથી અને કોઈ બહાર લાવતું પણ નથી આવા તો કેટલાય બનાવો ઘટે છે અને એ પ્રજાની માનસિકતા પણ બતાવે છે કે હજી પણ તમે અંતરિયાળ ગામડાઓમાં જાઓ તો લોકો અલગ અલગ જ્ઞાતિ જૂથો એ રીતે પોતાની રીતે જ એ ભેદભાવજન્ય માનસિકતામાંથી બહાર નથી આવી શક્યા એ એ કરુણતા છે સર થોડા સમય પહેલાની જ વાત છે કે મેં સમાચાર પત્રોમાં લગ્ન વિષયક જાહેરાતો જોઈ હતી અને તેમાં બ્રાહ્મણ સમુદાયની યુવકોની લગ્ન વિષયક જાહેરાત આવે છે યુવકોમાં એવું લખેલું હોય છે કે અમને કોઈ જ્ઞાતિ બાદ નથી તો શું આપને લાગે છે કે બ્રાહ્મણ કે કહેવાતો સવર્ણ સમુદાય સર્વ સમાવેશકતા માટેના પ્રયત્નોમાં છે ના નહીયા એમાં એવું છે કે તમે એ જાહેરાતોને બારીકાઈથી એ થી વાંચશો ને તો એમાં શું થાય છે કે કન્યા મળતી નથી એટલે એ જ્ઞાતિ બાદ મૂકી દે છે અને આ તો એક રીતે મનુસ્મૃતિનું મનુસ્મૃતિ ઉપદેશેલી જે વિવાહ પ્રથા છે એ અનુલોમ વિવાહ જેને કહેવાય એ જ અનુસરી રહ્યા છે એ એ એ તમે કહો છો કે બ્રાહ્મણની લગ્ન પસંદગીની જાહેરાત આવે છે તો એમાં મૂર્તિયા માટે કન્યા શોધવા માટેની જાહેરાત હોય છે એટલે એ તો મનુસ્મૃતિની જે આખી પ્રથા છે કે ભાઈ ઉપરના વર્ણનો પુરુષ નીચલી વર્ણની સ્ત્રી સાથે વિવાહ કરી શકે તો એ જ તમે તો હજી ચાલુ રાખ્યું છે ફરક ત્યારે આવશે કે જ્યારે પોતાની કન્યા માટે મૂર્તિઓ શોધતી વખતે જ્ઞાતિબાદ નથી એવું લખવામાં આવશે એટલે કે કન્યાની પસંદગી એટલે કે પ્રતિલોમ વિવાહનો જ્યારે પ્રારંભ થશે ત્યારે સર્વ સમાવેશકતા નો એક એક પગલું ભર્યું એમ કહેવાશે પરંતુ સર કહેવાતા દલિતોમાં પણ વર્ણ વ્યવસ્થા જોવા મળે છે એવું મેં વાંચેલું છે અને તે લોકો પણ હજી સુધી પણ પ્રતિલોમ વિવાહ કરતા ખચકાય છે તો એના કારણો વિશે જણાવશો હિન્દુ ધર્મે અથવા તો હિન્દુ ધર્મ શાસ્ત્રકારોએ માત્ર ચાર વર્ણો જ નતા રચ્યા પણ વર્ણોની માહે માહો માહે પણ પેટા જ્ઞાતિઓનો રાફડો રચી કાઢ્યો છે તમે જુઓ ને બ્રાહ્મણમાં પણ કેટલી બધી જાતિઓ છે પેટા જ્ઞાતિઓ છે 84 જેટલી પેટા જ્ઞાતિઓ છે એ જ રીતે દલિતોની અંદર પણ અનુસૂચિત જાતિમાં પણ અનેક પેટા જ્ઞાતિઓ છે અને આ રૂઢિવાદીઓ એવું એમના મનમાં ઠસાવી દીધું કે ઉચ્ચવચતાના ખ્યાલો રોપી દીધા કે એટલા જડ મૂળમાં એના એ મૂળિયા છે કે હજી સુધી એમાંથી દૂર થઈ શકાતું નથી અથવા તો બહાર આવી શકાતું નથી એ એક કમનસીબી છે પણ જે દલિતો છે એમની અંદરો અંદર આ જે સુગ હતી કે ભાઈ વણકર હોય એ વાલ્મિકી તરફ સુગથી જોતો પણ હવે સમય બદલાયો છે છે અને મેં હમણાં આનંદની વાત એ કે દિવસ પહેલા જ મેં એક પત્રિકા જોઈ જીવનસાથી પસંદગી મેળાની એમાં સમસ્ત અનુસૂચિત જાતિની પેટા જ્ઞાતિઓનો મેળાવડો છે અને એમાં એ શુભ શરૂઆત છે કે ત્યાં નાત જાત પેટા જ્ઞાતિઓના ભેદ સિવાય

દલિતો માટે અંતજો માટે કામ કરી રહ્યા છે તો તેમનો શું ફાળો ગણાવી શકાય બહુ મોટો ફાળો ગણાવી શકાય દાદા ધર્માધિકારી જેવા બ્રાહ્મણ પણ સત્યમેવ જયતેમાં તમે એમનો ઇન્ટરવ્યુ જોયો હશે કે એ આમાં નથી માનતા વર્ણપ્રથામાં નથી માનતા સામાજિક ભેદભાવમાં નથી માનતા અને એવા તો કેટલાય લોકો છે આપણી આસપાસ કે જે કહેવાતા સવર્ણ છે પણ તેમ છતાં એ માનવીય અભિગમથી જુએ છે

વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે આપે કહ્યું ને સર કે સરકાર તો પોતાની ઘણી કામગીરી કરી રહી છે પરંતુ આપણે જે સમાજમાં રહેવાનું છે એકજૂથ થઈને રહેવાનું છે તે સમાજની શું ભૂમિકા હોઈ શકે સમાજની બહુ મોટી ભૂમિકા હોઈ શકે મને લાગે છે કે બે રીતની બે પહેલું છે આપણા જીવાતા જીવનમાં એક જીવાતું જીવન એ અલગ રીતે જીવાય છે અને બીજી બાજુ આપણું રાષ્ટ્ર એ આપણા બંધારણને અનુસાર ચાલે છે એટલે બંધારણ એ આપણો ધર્મશાસ્ત્ર છે એ કાયદો છે એ કાનૂન છે અને એ જ પ્રમાણે આપણો દેશ ચાલવો જોઈએ અને આપણી આચાર સંહિતા પણ એ જ રીતે હોવી જોઈએ પણ કમનસીબી એ છે કે આપણે ત્યાં જે અલગ અલગ ધર્મના લોકો કે અલગ અલગ સમાજના લોકો એમના જીવાતું જીવન એ ધાર્મિક એ જૂની પુરાણી એ રૂઢિઓ કે એના પ્રમાણે જ જીવે છે એટલે પ્રોબ્લેમ થાય છે હવે જો સમાજ અને સરકાર એવું કરે કે પ્રાથમિક શાળાથી માંડીને છેક ઉચ્ચતર શિક્ષણ સુધી આ આપણું ભારતીય બંધારણ ફરજિયાત વિષય તરીકે એને ભણાવાય જેમ

તો અમુક પદો છે જેમ કે આચાર્ય પદ છે કે પુરોહિત પદ છે મંદિરો એમાં તો એ કરવા જોઈએ અને એની જાહેર પરીક્ષાઓ લેવાવી જોઈએ એમાં બધા જ કોમના માણસો કોઈ પણ જાતિ ધર્મના સંપ્રદાય કે એના ભેદભાવ વિના એ અરજી કરી શકે અને એ પરીક્ષામાં જે સફળ થાય એ એ પદ ઉપર નિયુક્ત થાય એવું એક પગલું ભરવું જોઈએ બીજું પગલું સામાજિક સમરસતા માટે કે સામાજિક સમાનતા માટેનું મારા મતે બહુ અગત્યનું છે કે રોટી બેટી વ્યવહાર એ શરૂ કરવો જોઈએ જ્યાં સુધી રોટી બેટી વ્યવહાર શરૂ નહીં થાય ત્યાં સુધી આ સર્વ સમાજ વાળી વાત અધૂરી જ રહી જાય છે અને ત્રીજા નંબરે જે સૌથી નિમ્ન ગણાતા વ્યવસાયો છે જેમ કે સફાઈ કે ગટર સફાઈ કે એવા તો એના એ કામદારો માટેના વેતન વધારવા જોઈએ કે જેથી એમનો આર્થિક આર્થિક સદ્ધરતા એમનામાં આવે અને સાથોસાથ એમાં કોમ્પિટિશન પણ આવે હરીફાઈનો ભાવ આવે કે જેથી બીજા સમુદાયો પણ એ એ સફાઈના કામમાં જોતરાય અને અપમાનજનક કે પેલી નિમ્ન માનસિકતા એમાંથી દૂર થાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે સર તમે કીધું ને કે જે શાહી છે એ હટાવવી જોઈએ તો એના કોઈ ઉદાહરણ છે હા બહુ સારું તમે મને યાદ દેવડાવ્યું કેરળમાં ઓગણીસો ને એકાણું બાણુંની ની અંદર મેં છાપામાં વાંચેલું કે એકાણું બાણુંની ની અંદર મંદિરોમાં એ પુરોહિતની જગ્યા પડેલી અને એમાં બિન બ્રાહ્મણ લોકોએ પણ અરજી કરેલી અને એમાં એને દલિત હોવાને કારણે એ અરજી રિજેક્ટ કરેલી ત્યારે એ એ દલિત યુવાને કેરળ હાઈકોર્ટમાં એણે ઘા નાખેલી અને પછી એ ચુકાદો આવેલો અને એ બહુ મસ્ત સીમા ચિન્હરૂપ ચુકાદો છે ને કે એ એમાં એવું લખ્યું છે કે ભાઈ એમાં કોઈ જાતિગત ભેદભાવને કોઈ સ્થાન નથી એમાં યોગ્યતા જોઈએ કે સંસ્કૃતના મંત્રો આવડવા જોઈએ કે એની પૂજા પદ્ધતિ તો એ કોઈ પણ વ્યક્તિ એ પૂજારી બની શકે છે અને તમે જોશો કે કેરળમાં આજે ઘણા કહેવાતા દલિત લોકો હવે પૂજારી છે અને પુરોહિત પણ ભોગવે છે

સર્વસમાવેશકતા લાવવા માટે શું કરી શકે ઘણું બધું કરી શકે અને આ જ કરવાની જરૂર છે હવે રાજકીય પક્ષોની જો વાત કરીએ તો રાજકીય પક્ષો તો એ અંગ્રેજોની જે વિચારધારા હતી ભાગલા પાડો અને રાજ કરો એ જ દેખાય છે સરકાર બન્યા પછી સરસ યોજનાઓ કરે છે પણ મત માંગવા જતી વખતે અલગ અલગ જ્ઞાતિ સમૂહોના જૂથો બનાવે છે એના મોરચા બનાવે છે એમના અધ્યક્ષો બનાવે છે અને એ જ રીતે પ્રજાને વિભાજિત કરી અને પછી એ એમની નીતિ તો એમની નજર તો પેલા વોટ બેંક ઉપર જ હોય છે એટલે એમની પાસે આપણે આશા રાખી શકીએ કે તમે તમારા આપ બળે આપણી લોકશાહીને મજબૂત કરો અને એક એક તમારી ઓળખ બનાવો ભાગલા પાડો વાળી વાત નહીં પણ પોતાની ઓળખથી જ તમે મત માંગો અને રાજ કરો બીજા નંબરે વાત આવે છે તો ધર્મ ગુરુઓ પણ ક્યારે નહીં તો એમની દુકાનો બંધ થઈ જાય કારણ કે એ જે બધા સેન્ટરો છે બિઝનેસ સેન્ટરો છે હવે એ જ્યારે આ ભેદભાવજનક માનસિકતા દૂર કરવાની વાત કરશે એટલે એમને ત્યાં આવનારા ભક્તો બંધ થઈ જશે પણ મારું માનવું છે કે ધર્મ ધર્મ ગુરુઓએ આ કામ ઉપાડી લેવું જોઈએ અને સામાજિક સમરસતા કે સામાજિક સમાવેશકતા કે સમાનતા માટેના ઉપદેશો કરવા જોઈએ અને શિક્ષણમાં ખાસ કેળવણીકારો એ સાહિત્યકારો એ બધાએ પણ એ પ્રચાર માધ્યમોએ પણ આ ઝુંબેશને ઉપાડી લેવી જોઈએ અને આ આપણો ભારત વિશ્વગુરુ બની શકે એવી હાલતમાં છે તમે જોજો થોડા દિવસ થોડા મહિનાઓ પહેલા આપણા સાયન્ટિસ્ટોએ એ એકસો ચાર ઉપગ્રહો એક સાથે અંતરિક્ષમાં મૂક્યા અને કેટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી પ્રારંભ કરવાની એ શરૂઆત કરવાની ને એ જુનુન પેદા કરવાની બિલકુલ સર આપણા વેદોમાં પણ કહેવામાં આવ્યું છે ને કે અયમ નિજ પર ગણના લઘુ ચેત સામ ઉદા નામ ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ તો આ વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એ બધા અપનાવતા થાય અને ખાસ કરીને દર્શક મિત્રો આજનું જે યુથ છે આજની જે યુવા પેઢી છે તે પણ આવી ભાવના અપનાવતી થાય ને તો જ આપણું રાષ્ટ્ર એ સર્વસમાવેશ રાષ્ટ્ર બની શકશે સર આપ અહીં આવ્યા અને આપે દર્શક મિત્રોને ખૂબ જ સારી માહિતી પૂરી પાડી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર